રાજ્યના અન્ન પુરવઠા અને વન પર્યાવરણ મંત્રી બન્યા બાદ રાજકોટના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે પોતાની પ્રથમ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે જણાવ્યું હતું કે તેમના ખાતામાં જે કંઈ પ્રશ્ન હશે તે ત્વરિત ઉકેલવાની કોશિશ કરશે અને સાથોસાથ રાજકોટનો પાણી પ્રશ્ન પણ તેઓ ઉકેલવા કોશિશ કરી રહ્યા છે. રાજકોટના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ રાજ્યના અન્ન પુરવઠા અને વન પર્યાવરણ મંત્રી બન્યા બાદ પ્રથમ વખત રાજકોટના પત્રકારો સાથે રૂબરૂ મુલાકાતો કરી હતી. ગોવિંદભાઈએ જણાવ્યું હતું કે રાજકોટ અને સૌરાષ્ટ્રમાં હાલ પાણીની સમસ્યા છે ત્યારે તેમણે સરકાર સાથે અધિકારીઓ સાથે મીટિંગ કરી રાજકોટને નર્મદાનું વધુ પાણી મળતું રહે તેવા પ્રયત્નો હાથ ધર્યા છે. ઓછા વરસાદના કારણે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના વિભાગમાં પાણીની સમસ્યાઓ છે. રાજ્ય સરકાર છેલ્લા 3 મહિનાથી આ બધા વિસ્તારની પાણીની સમસ્યા હલ થાય એના માટેની પાઇપલાઇન દ્વારા નર્મદા અને મહી મરિયદ આધારિત પાણી મળી રહે એના માટેનું કામ સંતોષમાં ચાલે છે અને આવતા દિવસોમાં ફેબ્રુઆરી અને માર્ચ સુધીમાં મોટાભાગનું કામ પૂરું થશે. મોટાભાગના વિસ્તાર મંજૂર થઈ ગયા. 750 મીટરની હતી વન વિભાગની મંજૂરી માટે. ગોવિંદભાઈએ પાણી ઉપરાંત અન્ન પુરવઠાને લગતા પ્રશ્નો જેવા કે રેશન કાર્ડ, બીપીએલ કાર્ડ વગેરે અંગે પણ ચર્ચા કરી હતી. આવનારા દિવસોમાં સરકાર આગામી 6 મહિનામાં જે તે પ્રશ્ન છે તે ત્વરિત હાથ પર લઈ ઉકેલ લાવવા કટિબદ્ધ છે. તેમજ આ વખતે વાયબ્રન્ટ ગુજરાતમાં પણ વન અને પર્યાવરણને લગતા 150 MOU થશે તેમ તેમણે જણાવ્યું હતું. વાયબ્રન્ટ ગુજરાતમાં મારા વિભાગના પર્યાવરણ વિભાગના લગભગ 151 આ વખતે થવાના છે અને આ પહેલી વાર આટલી મોટી સંખ્યા.